गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पाठ 14 भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ 2 धोरण 9 पाठ 14 भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ 2 એમાં આપણે ભણીશું પાઠ એ. પાઠ એમાં વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પીરિયડમાં આપણું જે બાકી હતું ત્યાંથી આપણે શરૂ કરીશું. એમાં તમે જુઓ પેજ નંબર 108 તમારી ટેક્સ્ટબુકમાં કાઢો. પેજ નંબર 108 હું તમને નકશો પણ એમાં સમજાવું છું અને પાઠ પણ સમજાવું છું. એમાં નંબર 3 આપેલું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતનો ત્રીજો વિભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એને આપણે દખણનો ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. જુઓ મેં સ્કેલ મૂકી છે, બરાબર છે. આ શું છે? દખણનો ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એની આપણે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જે ચંબલ, સોણ અને દામોદર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જુઓ કઈ નદી આપી છે? આ ચંબલ નદી આપી છે, બરાબર. આ કઈ નદી છે? ચંબલ નદી. તે ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને શું કહેવામાં આવે છે? અહીં આપ્યું છે તેને દખણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, પૂર્વે બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમે અરબ સાગર. પશ્ચિમે શું આવેલું છે? અરબ સાગર. અને દક્ષિણે શું આવેલું છે? દક્ષિણે છે હિન્દ મહાસાગર. તો ત્રણ બાજુએ સમુદ્ર છે, આથી એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના એટલે કે આ દખણના ઉચ્ચ પ્રદેશના બે વિભાગો પડે છે. એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બે દખણનો ઉચ્ચ પ્રદેશ. હવે આપણે પ્રથમ સમજીશું માળવાનો ઉચ્ચ પ્રદેશ. તમારી કર્કવૃતવાળી લાઈન આવે ને, બરાબર, એ લાઈનમાં આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, નકશા પોથી પણ લઈને બેસવાનું, ટેક્સ્ટબુક લઈને બેસવાનું, નકશા પૂરતી તમારે કરવાની, હું તમને સમજાવું જ છું. અને સ્વાધ્યાયના પ્રશ્ન પણ જે અંદર આવી જાય, મોટા પ્રશ્ન, એ પણ સાથે થતા જાય છે. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અહીં તમને અરવલ્લી શ્રેણી આપી છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા છે, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું છે. તે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર તેનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલથી, વિદ્યાર્થી મિત્રો હવે જુઓ અહીં તમને વિંધ્ય શ્રેણી આપેલી છે, બરાબર છે. વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા. અહીં ચંબલ નદી, કઈ નદી છે? અહીં ચંબલ નદી. ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી, એની આગળ જુઓ બેટા, અહીં આવશે યમુના નદી. કઈ નદી આવશે? યમુના નદી. યમુનાને મળે છે. તો સોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. અહીં કઈ નદી આપી છે? ગંગા નદી. આ નદીઓના વહેણથી દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ પણ કહે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં સમાઈ જાય છે. જ્યારે સાબરમતી અને મહી, વિદ્યાર્થી મિત્રો અહીં આવશે સાબરમતી નદી, બરાબર, સાબરમતી નદી. એની નીચે આવશે મહી નદી. કઈ નદી? મહી નદી. સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો, આ માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ કઈ તરફ છે? દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, અને અહીં વિદ્યાર્થી મિત્રો આપ્યું છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. શું આપ્યું છે? છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ.
ને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ એમાં સમાવેશ થાય છે. અહીં આપણું ઝારખંડ રાજ્ય પણ આવે, ઝારખંડનું કેપિટલ છે રાંચી. વિદ્યાર્થી મિત્રો, એક સૂચના આપું છું, આપણે સાબરમતી અને મહી નદી જોઈ, તો મહી નદી ગુજરાતમાં કઈ નદી આવે? મહી નદી આવે. અને ઓડિશામાં મહાનદી, ઓડિશામાં રાજ્યમાં કઈ નદી આવે? મહાનદી. એટલે તમારી ભૂલ ના થાય કે મહી પૂછી છે કે મહાનદી પૂછી છે, એટલે તમારો માર્ક્સ ના જાય આવા પ્રશ્નો પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું દખણનો ઉચ્ચ પ્રદેશ. અહીં આપ્યું છે તમારો આ દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, અહીંયા આપેલી છે સાતપુડા શ્રેણી. મહાદેવ તથા મૈકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપથી બનેલા છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં શું આપ્યું છે નકશામાં, અંદરની સાઈડે પશ્ચિમ ઘાટ. મેં તમને સમજાવ્યું ને, બહારની સાઈડે પશ્ચિમ તટ આવે અને અંદરની સાઈડે શું આવશે? પશ્ચિમ ઘાટ. બરાબર, પશ્ચિમ ઘાટ દ્વારા નક્કી થાય છે, જે અરબ સાગરના કિનારે પશ્ચિમ ઘાટ. અને એ બાજુ અહીં કયો સાગર આપ્યો છે? અરબ સાગર. અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. તેના અનેક સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર, દાખલા તરીકે આ આપણું મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહે છે. અને નીચે જાઓ તમિલનાડુ, અહીંયા નીલગિરી આવશે, અહીં તમિલનાડુ રાજ્ય આવશે. તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખે છે. કેરળ તમિલનાડુની સીમા પર તેને છેક. નીચે આપણે જઈએ તો અહીંયા કેરળ રાજ્ય આવશે. કેરળ તમિલનાડુની સીમા પર તેને, અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્કેલ મૂકી છે, શું લખ્યું છે? અનાઈમલાઈ અથવા તો અનાઈમોડી. અનાઈમલાઈ અથવા તો શું લખેલું છે? અનાઈમોડી. બરાબર. અને છેક નીચે અહીંયા ટોચ ઉપર નીચે આવે કાર્ડેમમ. શું આવે? કાર્ડેમમની ટેકરીઓના નામથી ઓળખાય છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પેરેગ્રાફ જુઓ, એ જ પેજ ઉપર 108 ઉપર. સામાન્ય રીતે દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે. જોકે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ, જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે, તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને પૂર્વઘાટ કહે છે. તો અહીં આપણે અંદરની સાઈડે શું આવે? પૂર્વઘાટ. અને બહારની સાઈડે શું આવે? પૂર્વ તટ. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે. આ નદીઓની પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે કે પશ્ચિમ તરફ વહેતી નર્મદા નદી, આપણું ગુજરાત છે ત્યાં જો આ શું છે? નર્મદા નદી. નર્મદા નદીની નીચે કઈ નદી આપી છે? તાપી નદી. ભરૂચ શહેર આવે નર્મદા નદી, અને સુરત શહેર આવે એને આપણે શું કહીએ છીએ? સુરત શહેરે તાપી નદીના કિનારે આવેલું છે. તો નર્મદા તથા તાપીને બાદ કરતાં દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહીને, વિદ્યાર્થી મિત્રો, અહીં શું આવશે? બંગાળાની ખાડીને મળે છે. સમજાયું? ચાલો હવે આપણે ચોથો વિભાગ જોઈશું, તટીય મેદાનો. તટીય મેદાનો એટલે દરિયા કિનારાના મેદાનો. મેં તમને કીધું કે આ બાજુ પશ્ચિમ ઘાટ, બહારની સાઈડે પશ્ચિમ તટ, અને આ બાજુ બહારની સાઈડે શું આવશે? પૂર્વ તટ. બરાબર. ઘાટ હોય તો અંદર લખવાનું, તટ હોય તો બહાર લખવાનું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી. વિદ્યાર્થી મિત્રો, આપણું ગુજરાત છે, આ બાજુ કચ્છ આવશે પશ્ચિમ તરફ, અને પૂર્વ તરફ શું આવશે? તો પૂર્વ તરફ તમને આવશે ઓડિશા રાજ્ય. ચલો ધ્યાન આપજો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી. બરાબર. આ મહાનદી, આ મહાનદી છે ને, એને ઓડિશા રાજ્ય. કયું રાજ્ય કહેવાય? ઓડિશા રાજ્ય કહેવાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી, અહીં આવશે આપણું ગુજરાત. અને નીચે દક્ષિણે શું આવશે? અહીં અન્નામલાઈ આપેલું છે ત્યાં કેરળ રાજ્ય આવશે. બરાબર છે. ગુજરાતથી કેરળ સુધી વિસ્તરેલું છે. ગુજરાતને બાદ કરતાં તે મોટેભાગે સાંકડું મેદાન છે. ઘણું અસમાન અને ઉબડખાબડ છે. અને ગોવાથી દક્ષિણમાં એને શું કહેવામાં આવે છે? જુઓ અહીં શું આપેલું છે? મલબાર તટ કહે છે. મલબાર તટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું પાર્ટ એ પૂરું થાય છે.